નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ પંચાલ એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનમાં, જ્યાં તમને મળશે જીવ વિજ્ઞાન લગતા તમામ વિડીયો. આપણે ચાલુ કર્યું છે ધોરણ 12, જેમાં જોઈ રહ્યા છીએ આપણે પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, જેમાં આપણો આજનો આ 6ઠો વિડીયો છે, જેની અંદર આપણે જોઈશું પરાગ વાહકો અને તેના આધારે પરાગનયનના પ્રકારો. તો હજુ સુધી મારી ચેનલ તમે લાઇક ના કરી હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમામ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે સમયસર ગુજરાતી મીડિયમની અંદર જીવ વિજ્ઞાનને લગતા તમામ વિડીયો જોઈ શકો, જેથી આવનારી ગુજકેટ, નીટ અને બોર્ડની એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી નીવડે. તો વિડીયો શરૂ કરીએ મિત્રો. આજનો આપણો ટોપિક છે પરાગ વાહકો અને તેના આધારે પરાગનયનના પ્રકારો. તો સૌથી પહેલા વાત કરીએ પરાગનયનની. તો લાસ્ટ વિડીયોમાં આપણે પરાગનયન અને તેના પ્રકારો વિશે વાત કરી હતી, જેમાં પુષ્પના આધારે પરાગનયનના પ્રકારો પાડ્યા હતા. હજુ સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો ઉપર આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો તમે જોઈ શકો છો. સાથે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે, ત્યાંથી પણ તમે એ વિડીયો જોઈ શકો છો. આ સિવાય આપણે પ્લેલિસ્ટમાં પણ આ વિડીયો અને આના સિવાયના બાકીના જે વિજ્ઞાનને લગતા વિડીયો છે ત્યાંથી પણ તમે જોઈ શકો છો. સૌથી પહેલા વાત કરીએ મિત્રો પરાગનયન. તો પરાગનયન શું છે? તો સપુષ્પી વનસ્પતિઓની અંદર વનસ્પતિઓના પુંકેસરના પરાગાશયમાં ઉત્પન્ન થયેલ પરાગરજ, એ પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચવાની ઘટના, જેને આપણે પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી મિત્રો યાદ કરી લેજો, પુંકેસરના પરાગાશયમાં ઉત્પન્ન થયેલી પરાગરજ, જેનું સ્ત્રીકેસરના પરાગાસન પર પહોંચવાની ઘટના, જેને આપણે પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે પરાગનયનના વિશે ઘણી બધી વાત કરેલી છે, જે તમે વિડીયોમાં જોઈ શકશો. આગળના વિડીયોની અંદર તમને એની પૂરતી માહિતી મળી જશે. પરાગનયનમાં નોર્મલી બે પ્રકારના પરાગનયન થાય છે, સ્વપરાગનયન અને પરપરાગનયન, જેમાં પુષ્પ એક પણ હોઈ શકે છે અને બે અલગ અલગ પુષ્પ એક જ વનસ્પતિના પણ હોઈ શકે છે, અથવા તો બે અલગ અલગ વનસ્પતિ પણ હોઈ શકે છે, જેમની વચ્ચે પરાગનયનની ઘટના જે છે એ જોવા મળે છે. હવે પરાગનયનની ઘટનામાં પરાગરજનું સ્થાનાંતરણ થાય છે પરાગાશયથી પરાગાસન તરફ. તો આ સ્થાનાંતરણ માટે, પરાગરજનું સ્થાનાંતરણ કરવા માટે વિવિધ વાહકોની જરૂરિયાત હોય છે, અને આ વાહકોના આધારે જ આજનો આપણો વિડીયો છે, કે આ વાહકોના આધારે જ આપણે પરાગનયનના વિવિધ પ્રકારો પાડીશું. નોર્મલી જો વિવિધ વાહકોનો અભ્યાસ કરીએ તો તેના આધારે પરાગનયનના બે પ્રકારો પાડવામાં આવે છે. એક છે અજૈવિક પરાગનયન અને બીજું છે જૈવિક પરાગનયન. નોર્મલી અજૈવિક એટલે કે નોર્મલી જે પર્યાવરણીય પરિબળો છે એનો ઉપયોગ કરીને, અથવા તો એવા ઘટકો જે પર્યાવરણીય ઘટકો છે અને એના દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય છે. અને બીજા એવા ઘટકો છે કે જે સજીવો છે, જૈવિક ઘટકો છે, અને એના દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય છે. તો આમ અજૈવિક ઘટકો દ્વારા જો પરાગનયનની પ્રક્રિયા થાય તો તેને આપણે અજૈવિક પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે, અને જો જૈવિક ઘટકો દ્વારા પરાગનયનની પ્રક્રિયા થાય તો તેને આપણે જૈવિક પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી જો અજૈવિક ઘટકોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલા સમાવેશ થાય છે પવન દ્વારા થતું પરાગનયન, અને બીજું છે પાણી દ્વારા થતું પરાગનયન. પવન દ્વારા થતું પરાગનયન જે છે એને આપણે એનેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, પવન દ્વારા થતું પરાગનયન જે છે જેને આપણે એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે પાણી દ્વારા જો થતું પરાગનયન હોય તો તેને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે જો જૈવિક પરાગનયનની વાત કરીએ તો તેની અંદર કીટકોનો સમાવેશ થાય છે અને વિવિધ પ્રાણીઓનો સમાવેશ થાય છે. જો કીટકો દ્વારા પરાગનયન થાય તો તેને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જો કીટકો દ્વારા પરાગનયન થાય તો તેને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. અને
જો પ્રાણીઓ દ્વારા પરાગણ થાય તો તેને આપણે ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જો પ્રાણીઓ દ્વારા પરાગણ થાય તો તેને આપણે ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિડીયો સવિસ્તાર જોઈશું આપણે. ચારે ચાર પ્રકારોના સવિસ્તાર માહિતી મેળવવાની છે. તો આગળ જોઈએ આપણે. સૌથી પહેલો પ્રકાર છે અજૈવિક પરાવર્તન પરાગનયનનો, જેમાં અજૈવિક પરાગનયનમાં આપણે પવન દ્વારા થતું પરાગનયન જોઈએ. તો પવન દ્વારા થતું પરાગનયન, જેને આપણે વાત કરી કે એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. નોર્મલી વિશ્વની અંદર જે પરાગનયનની પ્રક્રિયાઓ થાય છે એમાં પણ બેઝિકલી જો અજૈવિક પરાગનયનની પ્રક્રિયાઓ થાય તો તેમાં 98% જેટલી વનસ્પતિઓમાં પરાગનયનની પ્રક્રિયા પવન દ્વારા જ થાય છે. આના માટે ખાસ જરૂરિયાત શું છે? તો પરાગરજ છે એ નાની, સૂકી, લીસી અને હલકી હોવી જોઈએ તથા ચિકાસ રહિત હોવી જોઈએ, જેથી તે પવનના જે પ્રવાહ થાય છે એ પ્રવાહની સાથે સરળતાથી વહન પામી શકે અને પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાશન સુધી સરળતાથી પહોંચી શકે. જો વજનમાં હલકી હોય તો તે સરળતાથી પવન સાથે વહન પામી શકે છે અને સ્ત્રીકેસર સુધી પહોંચી શકે છે. આના સિવાય પુષ્પની પણ ખાસિયતો હોવી જોઈએ, પુષ્પની પણ યોગ્ય ગોઠવણી હોવી જોઈએ, તેની યોગ્ય રીતે રચના થયેલી હોવી જોઈએ. જેમ કે પુષ્પની ગોઠવણીમાં નર પુષ્પની ગોઠવણી જેવી રીતે થાય કે જેથી પુંકેસર જે છે એ સારી રીતે ખુલ્લા અને મુક્ત રીતે ગોઠવાયેલા હોય. જો પુંકેસર સારી રીતે ખુલ્લા અને મુક્ત રીતે ગોઠવાયેલા હોય તો તેના ઉપર પવન જે છે એના પ્રવાહને કારણે સીધે સીધી પવન દ્વારા પરાગરજ છે એનું સ્થાનાંતરણ થવા માટે જરૂરિયાત છે. પણ સામે પરાગાસન એટલે કે સ્ત્રીકેસરમાં જે રહેલું પરાગાસન છે એ પણ થોડું મોટું હોવું જોઈએ અને તેનું પીંછાયુક્ત હોવા જોઈએ, જેથી તે સરળતાથી પરાગરજને ગ્રહણ કરી તેને જકડી શકે છે. આ માધ્યમની અંદર પવન દ્વારા જો પરાગનયન થાય તો એક વસ્તુ સમજી લો મિત્રો, જ્યારે બી પરાગનયન દ્વારા પવન દ્વારા પરાગનયન થશે ત્યારે પરાગરજ છે એ ખૂબ જ મોટી સંખ્યામાં ઉત્પન્ન થશે, કારણ કે આ પ્રકારના પરાગનયનની અંદર પરાગરજનો વ્યય પણ એટલી જ વધુ માત્રામાં શક્ય છે જેટલું અહીંયા પરાગનયન વધુ માત્રામાં થાય છે. તો અહીંયા પરાગનયન વધુ માત્રામાં થાય છે એ વાત સાચી છે, પણ પરાગરજનો વ્યય પણ એટલી જ વધુ માત્રામાં થાય છે. નોર્મલી પુષ્પો જે છે એ પુષ્પો સામાન્યતઃ એક અંડક યુક્ત જ બીજા સહિત ધરાવતા હોય છે, અથવા જો નાના પુષ્પો હોય તો તે અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવતા હોય છે. ઉદાહરણની વાત કરીએ મિત્રો તો આની અંદર મકાઈ જેવા એકદળી વનસ્પતિઓ જે ઊંચી વનસ્પતિ હોય છે અને ઘાસ પ્રકારની જે વનસ્પતિઓ જે છે એની અંદર પવન દ્વારા પરાગનયનની પ્રક્રિયા સામાન્ય રીતે જોવા મળે છે. તો આ થયું પવન દ્વારા થતું પરાગનયન, જેને આપણે એનિમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ પાણી દ્વારા થતું પરાગનયન, જેને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, પવન દ્વારા થતું પરાગનયન જેને આપણે એનિમોફિલી તરીકે ઓળખ્યું હતું, એ જ રીતે પાણી દ્વારા થતું પરાગનયન જેને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઓછી માત્રામાં અથવા તો ઓછી જાતિઓમાં ઓછી પ્રજાતિઓમાં થતું પરાગનયન હોય તો એ પાણી દ્વારા થતું પરાગનયન હોય છે. નોર્મલી 30 જેટલી પ્રજાતિઓમાં જ પાણી દ્વારા થતું પરાગનયન જોવા મળે છે. એમાં પણ મોટે ભાગની વનસ્પતિઓ જલીય એકદળી વનસ્પતિઓ છે. ખાસ કરીને જો મિત્રો યાદ કરી લો, આ એકદળી વનસ્પતિઓ જે છે અને જે 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓ દર્શાવી છે એ આપણે આવૃત અને અનાવૃત બીજ જેવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ માટે વાત કરેલી છે. બાકી મોટા ભાગે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિઓમાં નરજન્યોનું વહન થાય છે અને નરજન્યોનું વહન માટે અને આગળનો વિકાસ માટે તેમાં નિયમિત રીતે પાણીની જરૂરિયાત હોય છે, તો જ તેમાં ફલન શક્ય છે. તો એથી આપણે કહી શકીએ છીએ મિત્રો કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી જેવી વનસ્પતિઓમાં પાણી વગર ફલન થઈ શકતું નથી, તો તેથી નરજન્યોના વહન કરવા માટે પાણીની જ પણ જરૂરિયાત હોય છે અને ફલન માટે પણ પાણીની જરૂરિયાત હોય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો વેલેસનેરિયા અને હાઇડ્રિલા જે મીઠા પાણીની જલજ વનસ્પતિઓ છે અને બીજી છે જોસ્ટેરા જે દરિયાઈ ઘાસ છે, ખારા પાણીની વનસ્પતિ છે. નોર્મલી મિત્રો એ ખાસ
યાદ રાખવા જેવી બાબત છે વેલેસનેરિયાની અંદર, જેમાં ઘણા અગત્યના તમને પ્રશ્નો પૂછાઈ શકે છે. વેલેસનેરિયામાં માદા પુષ્પો જે છે એ લાંબા વૃંત ધરાવે છે. વૃંત એટલે પુષ્પો ધારણ કરતા દંડ. તો અહીંયા વેલેસનેરિયામાં માદા પુષ્પો જે છે એ લાંબા વૃંત ધરાવે છે, જેની મદદથી તે પાણીની સપાટી ઉપર આવી જાય છે. જ્યારે નર પુષ્પો જે છે અથવા તો તેમાંથી ઉત્પન્ન થતી પરાગરજ છે એ પાણીની અંદરની બાજુએ મુક્ત થયેલા હોય છે. પાણીની અંદરની બાજુએ મુક્ત થઈ તે પાણીની સપાટી પર પહોંચે છે, એટલે કે મુક્ત થાય છે, ત્યારે જલ પ્રવાહ દ્વારા તે માદા પુષ્પો સુધી પહોંચે છે અને પરાગનયનની પ્રક્રિયા કરે છે. મિત્રો યાદ રાખજો, વેલેસનેરિયામાં માદા પુષ્પોના વૃંત લાંબા હોય છે, જેથી તે પાણીની સપાટી પર આવે છે. નર પુષ્પો અને પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય અને ત્યારે જલ પ્રવાહ દ્વારા, એટલે કે પાણીના પ્રવાહ દ્વારા માદા પુષ્પ સુધી તે પહોંચીને પરાગનયનની પ્રક્રિયા કરે છે. તો આ થઈ પાણી દ્વારા થતી પરાગનયનની પ્રક્રિયા, જેને આપણે હાઇડ્રોફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ આપણે કીટકો દ્વારા થતી પરાગનયનની પ્રક્રિયા, જે ખૂબ જ સામાન્ય રીતે આપણને બધાને ખબર જ છે, જે પ્રકારની જૈવિક પરાગનયનની પ્રક્રિયા છે. ત્યાં સુધી આપણે વાત કરી અજૈવિક પરાગનયનની પ્રક્રિયા, હવે વાત કરીશું આપણે જૈવિક પરાગનયનની પ્રક્રિયા, જેમાં આપણે કીટકો દ્વારા થતી પરાગનયનની પ્રક્રિયાની વાત કરીશું, જેમાં આપણે એને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, કીટકો દ્વારા થતું જો પરાગનયન હોય તો તેને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. એન્ટેમોફિલીમાં ખાસિયત શું છે? તો સૌથી ખાસ પ્રકારની વાત નોંધવા જેવી છે, તેમાં સૌથી વધારે મધમાખી જેવી જે કીટકોની જાત છે એના દ્વારા સૌથી વધારે પડતું પરાગનયન જોવા મળે છે. કારણ કે આપણને બધાને ખબર છે મધમાખી જે છે એ મધ બનાવવા માટે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં, બીજા પુષ્પમાંથી ત્રીજા પુષ્પમાં એમ ક્રમશઃ પુષ્પોનો તેઓ સંપર્ક સાધીને તેમાંથી મધુરસનું શોષણ કરે છે, ચૂસે છે, જેની મદદથી તેઓ સ્વાદિષ્ટ મધ બનાવી શકે છે. તો જ્યારે તેઓ પુષ્પમાંથી રસ ચૂસવા માટે જાય છે તે દરમિયાન તેઓ પરાગરજ છે એનો પરાગનયનની પ્રક્રિયામાં ભૂમિકા ભજવી દે છે. તો આથી મધમાખીઓ જે છે એ ખૂબ જ પ્રભાવી કીટકો માનવામાં આવે છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક કીટકો છે, જેમ કે ભૃંગ કીટકો, માખીઓ, ભમરીઓ અને પતંગિયા જેવા ફૂદાનો પણ સમાવેશ પરાગનયન પ્રેરવા માટે થાય છે. નોર્મલી કીટ પરાગિત વનસ્પતિઓ કેવી હોવી જોઈએ, એના પુષ્પો કેવા હોવા જોઈએ? તો કીટકોને આકર્ષવા માટે મોટા ભાગે પુષ્પો જે છે એ થોડા મોટા હોય છે, રંગબેરંગી હોય છે અને તેમાંથી સુગંધિત મધુરસથી સમૃદ્ધ હોય છે, એટલે કે તેમાં સુગંધિત મધુરસનો સ્ત્રાવ થતો હોવો જોઈએ, જેથી એ મધુરસનું આકર્ષણ તે કીટકોને તેની તરફ ખેંચે. એ સિવાય કેટલાક કીટકો એવા પણ છે કે જે ગંધી અને દુર્ગંધ મારતા જે સ્વાદ જે છે અથવા તો દુર્ગંધ મારતા જે સ્મેલ જે છે જેને પરિણામે કીટકો તેના ઉપર આકર્ષાય છે. તો કેટલાક પુષ્પોમાં કીટકોને આકર્ષવા માટે ગંધી દુર્ગંધ પણ સર્જવામાં આવે છે. અથવા તો કેટલાક પુષ્પો નાના હોય, જો મોટા પુષ્પોની અંદર વાત કરીએ તો મોટા પુષ્પો મોટા હોય છે, રંગબેરંગી હોય છે, સુગંધિત મધુરસ અથવા તો ગંધી સ્મેલ સર્જે છે. પણ જો પુષ્પો નાના હોય તો તેઓ સમૂહમાં ગોઠવાઈને પુષ્પ વિન્યાસ બનાવે છે અને ખૂબ જ આકર્ષક એવી રચના બનાવે છે, જેથી કીટકો જે છે એ તેની તરફ આકર્ષાય. અને જો કીટકો તેની તરફ આકર્ષાય તો જ પરાગનયનની પ્રક્રિયા જે છે શક્ય બને છે, કારણ કે પરાગરજને કીટકોના સંપર્કમાં આવવું પડશે. બીજી વાત કરીએ તો કેટલીક જાતિના પુષ્પો કીટકોના ઈંડા મૂકવા માટેનું સ્થાન પૂરું પાડે છે, જેથી તેઓ કીટકો જે છે એ કીટકો તે પુષ્પની મુલાકાત લે છે. આના માટે એક સરસ મજાનું ઉદાહરણ છે ફૂદા અને યુક્કા નામની જે વનસ્પતિ જે છે જેની વચ્ચે આંતર સંબંધ સ્થપાય છે. નોર્મલી ફૂદા જેવી જાતિઓ જે છે એ યુક્કા નામની વનસ્પતિ જે છે એના પુષ્પની અંદર ઈંડા મૂકવા માટેનું સ્થાન પૂરું પાડવામાં આવે છે, એટલે કે વનસ્પતિ જે છે ફૂદાઓને ઈંડા મૂકવા માટેનું સ્થાન પૂરું પાડે છે, જ્યારે બદલામાં ફૂદા જે છે એ યુક્કા નામની વનસ્પતિના પરાગરજનું સ્થાનાંતરણ કરવામાં, એટલે કે પરાગનયનની પ્રક્રિયામાં મદદ કરે છે. તો આમ એકબીજા સાથેની પ્રક્રિયા કરીને, એકબીજાને મદદ કરીને તેઓ આંતર પ્રક્રિયાઓ પર, આંતર ક્રિયાઓ પણ પ્રેરે છે. ઉદાહરણની જો વાત કરીએ તો ઉદાહરણમાં આ પ્રકારની વનસ્પતિઓની અંદર ગુલાબ,
જાસ્મીન, સાલ્વિયા, બોગનવેલ, કમળ, એરંડા અને સૂર્યમુખી જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે, જેમાં મોટા ભાગે પરાગણની પ્રક્રિયા કીટકો દ્વારા જોવા મળે છે. તો આ થયું નોર્મલી કીટકો દ્વારા થતું પરાગણ, જેને આપણે એન્ટેમોફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ નોર્મલી પ્રાણીઓ દ્વારા થતું પરાગણ. સૌથી મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, આમાંથી ઘણી વખત પ્રશ્ન પૂછાય છે નીટ માટે, યાદ રાખવાનો છે મિત્રો. પ્રાણીઓ દ્વારા થતું પરાગણ જેને આપણે ઝૂફિલી તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાણીઓ પણ પરાગણની ભૂમિકા ભજવે છે, તો પરાગણની ભૂમિકા પ્રેરવા માટે, એ ભૂમિકા ભજવવા માટે નોર્મલી પ્રાણીઓ જે છે એ વનસ્પતિઓના સંપર્કમાં આવવા જોઈએ. તો જ્યારે બી પ્રાણીઓ જે છે વનસ્પતિનો ખોરાક તરીકે આહાર ગ્રહણ કરતા હોય છે, અને ત્યારે તેઓના પુષ્પો જે છે એ પ્રાણીઓના મોઢાના ભાગમાં કે પછી જાડી ઝાંખરામાં ચાલતી વખતે, પ્રચલન કરતી વખતે એમના શરીરના સંપર્કમાં આવે છે. કોઈ પણ રીતે જ્યારે પરાગરજ છે પ્રાણીઓના સંપર્કમાં આવે, ત્યારે પરાગરજ છે એ જે તે પ્રાણીઓના શરીર પર, એમના ફેસ પર એટલે કે એમના મોઢા પર, કે પછી એમના શરીરના કોઈ પણ ઉપાંગો પર કે કોઈ પણ શરીર પર ભાગમાં ચોંટી જાય છે, તો એ પરાગરજને ચોંટવા માટે પરાગરજ છે ચિકાસયુક્ત હોવી જોઈએ. તો આ રીતે પ્રાણીઓ જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ બેસશે, પ્રચલન કરશે, જેને પરિણામે પરાગરજ પણ તેની સાથે સાથે પ્રચલનની પ્રક્રિયામાં ભૂમિકા ભજવશે અને પરાગણની પ્રક્રિયા થશે, પરાગરજનું સ્થાનાંતરણ થશે. નોર્મલી પ્રાણીઓ દ્વારા જે પરાગણ જે છે એને બેઝિકલી તો ઝૂફિલી તરીકે જ ઓળખવામાં આવે છે, પણ કેટલાક પ્રાણીઓના આધારે પણ તેના પ્રકારો પાડવામાં આવે છે કે કયા પ્રકારના પ્રાણીઓના આધારે તેનું પરાગણ થાય છે. તો તેના આધારે આપણે પ્રાણીઓના આધારે પણ પરાગણની પ્રક્રિયા કરીએ છીએ, એના પ્રકારો પાડીએ છીએ, જેના ઉદાહરણો સાથે આપેલા છે કે કયા પ્રાણી દ્વારા પરાગણ થાય છે, તેને શું નામ આપી શકાય છે અને તે કઈ કઈ વનસ્પતિઓમાં જોવા મળે છે. જેમ કે પહેલું ઉદાહરણ છે પક્ષીઓ દ્વારા થતું પરાગણ. જો પક્ષીઓ દ્વારા પરાગણ થાય તો તેને ઓર્નિથોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જો પક્ષીઓ દ્વારા થતું પરાગણ હોય તો તેને આપણે ઓર્નિથોફિલી તરીકે ઓળખવામાં આવે છે. કેસુડો, વાંસ અને બિગ્નોનિયા જેવી વનસ્પતિઓ જે છે એની અંદર પક્ષીઓ દ્વારા પરાગણની થાય જોવા મળે છે. કેટલાક ફોટોગ્રાફ્સ પણ મેં તમને આપેલા છે, ફોટોગ્રાફ્સ જોઈને પણ તમને ખબર પડી શકે છે પક્ષીઓ દ્વારા થતું પરાગણ જે છે જેને આપણે ઓર્નિથોફિલી તરીકે ઓળખવામાં આવે છે. કેસુડો, જેને આપણે બ્યુટિયા મોનોસ્પોર્મા તરીકે ઓળખીએ છીએ, બંબુસા, વાંસ અને બિગ્નોનિયા જેવી વનસ્પતિઓની અંદર આ પ્રકારે પક્ષીઓ દ્વારા પરાગણની પ્રક્રિયા થાય છે. બીજા નંબરનું છે ચામાચીડિયા દ્વારા થતું પરાગણ. યાદ રાખજો મિત્રો, ચામાચીડિયા દ્વારા પણ પરાગણની પ્રક્રિયા થાય છે, જેને ચિરોપ્ટેરોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ચામાચીડિયા દ્વારા જો પરાગણ થાય તો તેને આપણે ચિરોપ્ટેરોફિલી તરીકે ઓળખવામાં આવે છે. કાયચીલિયા, કદમ અને બુહિનિયા જેવી વનસ્પતિઓની અંદર ચામાચીડિયા દ્વારા પરાગણની પ્રક્રિયા જોવા મળે છે. ત્રીજો પ્રકાર છે કીડીઓ દ્વારા થતું પરાગણ. એન્ડ કીડીઓ દ્વારા થતું પરાગણ, તો કીડીઓ દ્વારા જો પરાગણની પ્રક્રિયા થાય તો એને આપણે મેર્માકોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જો કીડીઓ દ્વારા પરાગણની પ્રક્રિયા થાય તો તેને આપણે મેર્માકોફિલી તરીકે ઓળખવામાં આવે છે. ઓર્કિડ જેવી વનસ્પતિઓની અંદર વધારે પડતું આ પ્રકારનું પરાગણ જોવા મળે છે. ત્રીજા નંબરમાં, ચોથા નંબરમાં વાત કરીએ તો સ્નેલ દ્વારા થતું પરાગણ. સ્નેલ દ્વારા જો પરાગણ થાય તો મેલેકોફિલી તેને તરીકે ઓળખવામાં આવે છે. એરિસેમિયા, જેને કેટલાક લોકો સર્પ વૃક્ષ તરીકે પણ ઓળખે છે, તેવી વનસ્પતિની અંદર મેલેકોફિલી તરીકે જોવા મળતું સ્નેલ દ્વારા થતું પરાગણ જોવા મળે છે. અને છેલ્લો પ્રકાર છે સાપ દ્વારા થતું પરાગણ, જેને આપણે ઓફિયોફિલી તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, સાપ દ્વારા જો પરાગણ થાય તો તેને આપણે ઓફિયોફિલી તરીકે ઓળખવામાં આવે છે. ચંદન જેવા વૃક્ષની અંદર સાપ દ્વારા પરાગણની પ્રક્રિયાઓ થાય છે. તો આ થયા મિત્રો પરાગણના પ્રકાર. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સાથે જ મારી યુટ્યુબ ચેનલ ઇઝી એન્ડ હેપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો, સાથે જ બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.